नमस्कार, आज आपण धोरण सात जना संस्कृत विषय में हास्य रोग नामनो जे चौथुं चैप्टर छे एनो अभ्यास करी आमां पांच नानकडा टूचकाओ आपेला छे जे संस्कृत में छे। तमे जोक्स सांभळ्या छे गुजराती अने हिंदी में जोक्स घणा बधा सांभळ्या छे, पण आजे तमने भाषा ने शीखवानो नवो अवसर मळ्यो के संस्कृत में तमने जोक सांभळवा मळे। कोई पण वस्तु छे ने आपणा रूटीन में आपणे वाळी लईए तो ए आपणने सरळताथी समजाय जाय। जोक्स आपणने सौने गमती वस्तु छे, तो अहींया के जोक्स ना अर्थ आपणे साथे साथे करता जईशुं। संस्कृत ना जे अहींया जोक्स आपेला छे एनी बाजुमां तमारे टेक्स्ट बुक में पेन्सिल थी एनुं भाषांतर छे करतुं जवानुं छे। सौथी पहेला आपणी कह, आपणी कह આપણે એટલે દુકાનદાર, આપણે કહો એટલે દુકાનદાર। ગ્રાહકનું પ્રતીક કૌંસ આપેલો છે, મતલબ કે એના તરફ એ વાત કરે છે। ગ્રાહકને કહે છે શું? એતત યંત્રમ ક્રીણા, એતત એટલે આ યંત્રમ એટલે યંત્ર, ક્રીણા એટલે ખરીદ, ક્રયણ યોગ્યમ અસ્તિ, ક્રયણ એટલે ખરીદવા, યોગ્ય એટલે લાયક, અસ્તિ એટલે છે। એતત યંત્રમ ક્રીણા, આ યંત્ર તમે ખરીદો એ ખરીદવા લાયક છે। ગ્રાહક, ગ્રાહક જવાબ આપે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, એની કઈ વિશેષતા છે, એની વિશેષતા શું છે। વિશેષતા જાણીને જ આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ, તો એને પૂછું કે તસ્ય કા વિશેષતા અસ્તિ, એની શું વિશેષતા છે। ત્યારે દુકાનદાર કહે છે આપણે કહો એતત યંત્ર, એતત એટલે આ યંત્ર એટલે યંત્ર, ભવતઃ આપનું પંચાશત, પંચાશત એટલે પચાસ, પ્રતિશતમ એટલે ટકા, તમારું પચાસ ટકા કાર્યભાર અલ્પમ કરી શકે, કાર્યભારને અલ્પ એટલે ઓછો કરી શકે એટલે કરી નાખશે, આ યંત્ર તમારું પચાસ ટકા કાર્યભાર ઓછો કરી દેશે। તો ગ્રાહક આળસુ, ગ્રાહક હે જવાબ આપ્યો તરી રૂપિયા બે યંત્ર દેતા, કૃપા કરીને કામ કરો, તમે મને બે યંત્ર છે આપી દો, શા માટે બે યંત્રની માંગણી કરી, 50% પ્લસ 50%, 100% પોતાને કઈ કરવું નથી। ચાલો, શિક્ષક કહે છે છાત્રાને આ ગૃહ કાર્ય પૂછો, હોમવર્ક ચેક કરતા હતા, ગૃહ કાર્ય હોમવર્ક ને જોતા જોતા શિક્ષક કહે છે ભવતા ગૃહ કાર્ય બહુવા દોષાહ, અરે તારા ગૃહ કાર્યમાં ઘણા બધા દોષ, દોષ એટલે કે ભૂલો, તાન અપિ તે અપિ એટલે પણ ભવાન એકહે એવ કરોતિ, તે એક જ લેના છે કે એટલે છાત્ર કે મહોદય, હે મહોદય અને આપ એવા, એતે સર્વે દોષાહ, આ બધી જ ભૂલો અહમ એકહે એવ ન કરી છું, મે એકલાય ન કરી રહી કે આ ભૂલ, તો ગૃહપાઠ લેખને ઘરનું જે હોમવર્ક હતું એ એના લેખન કરતી વખતે મમ પિતા મને સહાયતા કરી, મારા પપ્પાએ પણ મારી સહાયતા કરોતી એટલે કરતી કરી હતી, મારા પપ્પાએ પણ મારી સહાયતા કરી હતી, કામ કરીને પુત્ર એના પપ્પાની પોલ ખોલી ગઈ। ગૃહસ્વામ, ઘર, ગૃહ એટલે ઘર, સ્વામી એટલે માલિક, ઘરનો માલિક અથવા ઘરધણી આપણે ગુજરાતીને કહીએ। પતિજી પ્રતિ, પતિજીને કહે છે, મહેમાનને કહે છે ભગવાન આવ્યો છે તમે આવી જાઓ, સ્વાનમાં ભય ન અનુભવતું, શ્વાન એટલે કૂતરાનો ભય ન અનુભવતું, તમે કૂતરાનો કોઈ પણ પ્રકારનો ભય રાખશો નહીં। અતિથિ કહે છે કેમ સહ ન દંશતિ, શું એ કરડતું નથી કે? ગુરુસ્વામી ગળજણી કહે છે તસ્ય દંશન સ્વભાવ અસ્તિ વાનવા, એનો દંશન સ્વભાવ એટલે દંશવાનો બટકું ભરવાનો સ્વભાવ છે કે નહીં, અહમ અપિ ન જાણામિ, હું પણ જાણતો નથી। યતઃ એટલા માટે, એતસ્ય એના સ્વભાવસ્ય સ્વભાવનું પરીક્ષણ એટલે પરીક્ષણ, અધુના ભવિષ્ય એટલે તમે અંદર આવો તમને ખબર પડી જાય કઈ રીતે નથી કરી આવા આવા ગણધણી હોય છે। એકદા ચોર ધોયમ, એક દિવસ વાત છે બે ચોર, વિત્તકોષે, વિત્તકોષે એટલે બેંકમાં લુંઠન કરો, તે લુંઠન માટે લૂંટ કહીએ, બહુની રૂપિયા ગાણી પ્રાપ્ત નથી, જાજા બધા રૂપિયા એને પ્રાપ્ત કર્યા,
ગૃહમ આગત્ય ઘરે આવીને વાર્તાલાપ કરતા ઘરે આવીને બે વાર્તાલાપ કરતા બે ચોર શું કરે હવે કીય ધર્મ પ્રાપ્તમ પેલો ચોર કે પ્રથમ ચોર પેલો ચોર કે કીય ધર્મ પ્રાપ્તમ દર્શે જ્ઞાન પ્રથમ ધન ગણના કરો કેટલું ધન મેળવ્યું છે એનું જ્ઞાન મેળવવા માટે ચાલો ને ધન ગણના કરીએ પૈસાની ગણતરી કર નાખીએ દ્વિતીય ચોર બીજો ચોર આટલું બધું કહેવા પછી હવે યાદ શું છે ઈકે વ્યક્ત શ્રમ માન કરો કે ખોટો પ્રયત્ન ન કરની આવી સો એટલે કે આવતીકાલે વર્તમાન પત્ર આવતીકાલે વર્તમાન પત્ર એટલે કે વર્તમાન પત્રમાં છાપામાં વાર્તા આગમિષ્યતિ એવો આવતીકાલે છાપામાં સ્ટોરી આવી જશે અને સમાચાર છે એ આવી જશે તો ધનગણના ભવિષ્યતિ ત્યારે ધનગણના એની મેળે થઈ જાય આપણે કંઈ કરવાની જરૂર જ નહીં એટલે આટલું બધું ચોરી કર્યા પછી એની હાડે શું હતી વૃદ્ધ શંભુનાથ વૃદ્ધ શંભુનાથ નો મિત્ર રમાણ આપણે વાતો કરતા શંભુનાથ કે છે મહો પત્ની મહો ભોજન છે પસ્તાલે ભોજન કરો કે મારી પત્ની તો ને મારી હું જમી લો ને પછી જ જમે છે વાહ પતિવ્રતા પત્ની વિશે એવું લાગે ને તો રમાણ ને કે છે ભગવાન ભાર્યા ભાર્યા કે પત્ની ભગવાન ભાર્યા સહ તમે પત્ની સહ એટલે સાથે ભોજન ન કરો તો શું પત્ની સાથે ભોજન નથી કરતા અવયવો સારી રીતે